ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓલ્સ કિચનમાં. આજે આપણે બનાવશું ચાંદ ચકોરી. આ એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવી હગી એવી રેસીપી છે. તો એના માટે આપણે બે બાજરાના રોટલા લીધા છે, જે આપણે હાંદના વૈધા હોય તો હવારાને બનાવી હગી નાસ્તામાં આ રીતે એમ. અને અડધો કપ જેટલું આપણે દહીં લીધું, અને લસણની કરી લીધી છે આપણે, આ એક ગાંઠિયો લસણ છોલીને લીધું. એક ચમચી ધાણા જીરું લીધું છે, અને એક ચમચી લાલ મરચું, અને મીઠું આપણે જોઈએ થોડુંક, અને તેલ જોઈએ. તો આમાં આપણે સિંગ તેલ વાપરશું, કેમ કે સિંગ તેલનો ટેસ્ટ સારો આવે છે. તો પહેલાં આપણે આ લસણ છે એની ચટણી બનાવી લઉં. તો આ લસણને વાટી લઉં આમાં આપણે. આની આપણે ચટણી ખાંડી લઉં લસણવાળી. અને આપણે આ રીતનું ઝીણું ખાંડી લીધું છે ચટણી લસણવાળી. તો આને આપણે આમાં રહેવા દેવું. હવે આપણે જે રોટલા છે એને આપણે ભૂકો કરી લઈશું. તો આ રીતે આપણે હાથથી એકદમ સરસ ભૂકો કરી લઈશું. અને આ વસ્તુ છે એ મારા કાકાજી આહરાની દીકરી છે કિરણબેન, એ અમારે બધા કુટુંબના ભેગા થયા હોય ને ત્યારે છોકરાઓને બનાવીને દે, હાલો છોકરાઓ ચાંદ ચકોરી બનાવી દઉં એમ. એટલે છોકરાઓ બહુ એમ પ્રેમથી ખાય એમ અને ભાવે બધાને. તો એકદમ આનો આપણે બે રોટલાનો ભૂકો કરી લઉં. તો આપણે આ રોટલાનો આ રીતે ભૂકો કરી લીધો, થોડાક આ રીતના રાખવાના, બીજો ભૂકો એમ આ રીતનો. તો હવે આપણે આમાં આ ધાણા જીરું નાખીશું, અને લાલ મરચું નાખશું લસણવાળું. થોડુંક આપણે તેલ નાખશું એમાં, એકથી બે ચમચી જેટલું. થોડુંક મીઠું નાખીશું દહીંના ભાગનું જ ખાલી, રોટલામાં તો આપણે મીઠું હોઈએ જ એટલે મીઠું ઓછું નાખવાનું. હવે આપણે આમાંથી દહીં નાખીશું. અને આપણે હવે મિક્સ કરી લઉં, અને એકદમ હાથથી સરસ મિક્સ કરી લઉં કે મરચું એકદમ સરસ મિક્સ થઈ જાય એમ. પછી જોઈએ એ પ્રમાણે દહીં નાખશો. એકદમ સરસ સિંગ તેલ ને ચટણી, મસ્ત સુગંધ આવે. તો દહીં આપણે બધું નાખી દેવું. તો અડધો કપ દહીં આપણે લીધું હતું. તો આ આપણે બધું મિક્સ કરી લીધું છે, હવે પ્લેટમાં કાઢી લઉં. અમારે તો ત્યાં છોકરાઓ જમવા બેસતા ને થાળીમાં આ રીતે બધા બાજુ બાજુમાં ગોઠવાઈ જતા, અને એક જ થાળીમાં બધા ખાય એમ એ રીતના. તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે તીખાશ નાખી હગો એમ. એકદમ લસણનો અને સિંગ તેલનો અને સરસ ટેસ્ટ આવે આમાં.
તૈયાર છે આપણી ચાંદ ચકોરી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ચાંદ ચકોરી.